જયશ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જે છે ધોરણ 7 સંસ્કૃત બીજું સેમેસ્ટર, છેલ્લા વિડિયોમાં શું જોયું હતું? ચોથું કાવ્ય ધરાબુચલી. હવે જયશ્રી આપણે જોવાના છીએ આજે પાંચમો પાઠ છે, યોજક તત્ર દુર્લભ. કદાચ તમે લોકો વાંચ્યો હશે પણ યાદ નહીં હોય, બરાબર ને? કારણ કે શું કામ, અમુક અઘરા શબ્દ હોય છે, તમને એનું ભાષાંતર ના આવડતું હોય, પણ અત્યારે આપણે સમજશો એટલે જે છે સમજાઈ જશે સરળતાથી. યોજક તત્ર દુર્લભ એટલે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. સરળ ભાષામાં આપણે કહીએ બાળ મિત્રો, અર્થ સમજે તો આપણે જે કે પ્રાણી માત્ર હોય ને, એની અંદર કોઈ ને કોઈ તો દોષ હોય જ છે, પણ સાથે સાથે એની અંદર ગુણો પણ હોય છે. તો આપણે ગુણને જોવાના છે, એના દોષને જોઈને એની અવગણના ન કરવાની. કોઈ સંપૂર્ણ હોતો નથી, ચોખ્ખું કહીએ તો શું કે કોઈ સંપૂર્ણ જે છે હોતો નથી. ગમે એની અંદર કઈ દોષ હોય તો સાથે સાથે એની અંદર ગુણો પણ હોય છે ગમે તે પ્રાણીમાં. તો એ ગુણોને આપણે જોવાના હોય છે. અહીંયા શેની વાત કરી છે તો કે ઊંટ જે છે એ જંગલમાં ફરતું હોય છે, તો રસ્તામાં જે છે એ પોપટને જુએ છે ઝાડ પર. તો શું કે છે કે હે પોપટી, કે તારી તો ચાંચ બાકી છે એ કે. તો પોપટ શું કરે છે તો કે શરમ અનુભવે છે, કશું જ બોલતો નથી, એમ હસે છે, ઊંટને આગળ જાય છે. કૂતરાને જુએ છે, કૂતરાને કહે છે કૂતરા તારી તો પૂંછડી બાકી છે એ કે. કૂતરું પણ શરમ અનુભવે છે, આગળ જતા બગલો પડે છે, બગલાને કહે છે બગલા કે તારી તો ડોક વાગી છે એ કે. તો વળી પાછો બગલો પણ શરમ અનુભવે છે, કશું જ બોલતો નથી, આગળ જાય છે. રસ્તામાં એને શિયાળ પડે છે, તો શિયાળીને પૂછે છે ઊંટભાઈ કેમ છો, કે મજામાં છો ને એ કે. તો કે ના એ કે, હું તો મજામાં છું પણ બીજું કઈ પણ મજા નથી. તો કે કેમ, તો કે પોપટની ચાંચ વાગી છે, કૂતરાની પૂંછડી વાગી છે, બગલાની ડોક વાગી છે એ કે, બરાબર એવું કહે છે. તો ત્યારે એને શિયાળ સમજાવે છે કે તમે એમ કહો છો કે કૂતરાની જે છે પૂંછડી વાકી છે, પોપટની ચાંચ વાકી છે, બગલાની ડોક વાકી છે, તો એની તમે ખાસિયત જુઓ કે એના ગુણો જુઓ કે પોપટની ચાંચ ભલે વાકી રહી પણ તમે પક્ષી જે છે જોયું છે કે મનુષ્યની વાણી બોલી શકે છે, કૂતરાની પૂંછડી કે ભલે વાકી હોય પણ એના માલિક પ્રત્યે વફાદાર છે. ત્યારબાદ છે તમે કે બગલાની ડોક ભલે વાકી રહી પણ તમે કે જોવો કે એની એકાગ્રતા પ્રચલિત છે. પ્રચલિત એટલે પ્રખ્યાત, કે બગલો જે છે એ તળાવમાં ઉભો હશે, એને માછલીનો શિકાર કરવો છે તો એકદમ સ્થિર ઉભો રહેશે, પાણી પણ સ્થિર થઈ જશે. જેવી માછલી આવે તો તરત શું કરશે, તળાવ મારી ચાંચમાં લઈ લેશે. તો એ શું છે, એની અંદર એકાગ્રતાનો ગુણ છે, એટલા માટે જે છે એને શિકાર મળી રહે છે. તો એ કે આ રીતે એના કોઈ પણ અંગો નકામા તો નથી જી કે, વળી એની કંઈક ને કંઈક તો ખાસિયત છે જે કે તમારે એ કે સમજવું જોઈએ એ કે. ત્યારબાદ કહે છે કે મંત્ર ન હોય એવો એક પણ એ કે જે છે અક્ષર નથી, દવા ન હોય એવો એક પણ વનસ્પતિ મૂળ નથી, અને આપણે જોઈએ કે અયોગ્ય ન હોય તેવો એક પણ પુરુષ નથી. તેથી તે બાબતમાં શું છે તો કે યોજક મળવો મુશ્કેલ છે, બરાબર. હવે જે છે એ કવિ દલપતરામ રચિત એક સરસ મજાનું કાવ્ય છે, અમને લોકોને આવતું પ્રાથમિકમાં ભણતા ત્યારે, કે ઊંટ કહે અસો મામા વાકા અંગ વાળા ભૂંડા, ઉતડામાં પક્ષીઓ પશુઓ ને પક્ષીઓ પાર છે. શું કીધું છે, ઊંટ કહે અસો મામા વાકા અંગ વાળા ભૂંડા, ઉતડામાં પશુઓ ને પક્ષીઓ પાર છે, પોપટની ચાંચ વાકી, બગલાની ડોક વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાકું આપના અઢાર છે. જો શું કીધું છે, અહીંયા શિયાળ જે છે એ કે છે કે ઊંટ સભા ભરીને બેઠું હોય છે તો બધા કહે છે કે પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડી વાકી છે, બગલની ડોક વાકી છે ને કે. તો ત્યારે સાંભળીને શિયાળ કહે છે કે અન્ય એટલે કે બીજાના તો એક એક અંગ વાકા છે પણ તમારા તો 18 અંગ વાકા છે એ કે. ઊંટને કહે છે છતાં પણ તમે કે શું છો, રણ પ્રદેશના રાજા છો એ કે. રણ વિસ્તારમાં એક પણ પ્રાણી રહી શકે છે નહીં, ઊંટ સિવાય કોઈ પણ પ્રાણી રહી શકે નહીં એવા સૂકા વિસ્તારમાં જ્યાં તમને હરિયાળી જોવાનો મળે, માત્ર ઝાડી ઝાંખરા જે છે બાવળ ને જોવા મળતું હોય. તો કે તમે જે છે એ રણ પ્રદેશના રાજા છો, લાંબા સમય સુધી રણ પ્રદેશમાં રહી શકો છો ભલે કે તમારા બધા અંગો વાકા. મતલબ કહેવાનો બાળ મિત્રો અર્થ એ છે કે પ્રાણીનું હોય ગમે તે એની વ્યક્તિની અંદર દોષ તો હોય છે, પણ સાથે સાથે આપણે દોષ જ ખાલી ન જોવાના પણ એની અંદર જે ગુણો છે એ જોવાના છે. ઓકે ચલો, હવે જેથી આપણે આ પાઠ સમજીએ યોજના.
ચંચુ એટલે ચંચ, શુકમ એટલે પોપટને, તવ એટલે તારું, પૂછમ એટલે પૂછડું, બકહ એટલે બગલો, ગ્રીવા એટલે ગરદન, ડોક, ઉષ્ટ્રમ પ્રતિ એટલે ઊંટ તરફ, શૃગાલહ એટલે શિયાળ, ભવાન એટલે તમે, મિલતી એટલે મળે છે, પૃચ્છતે એટલે પૂછે છે, સ્વાસ્થ્ય સમીચીનમ વા પ્રશ્નાર્થ દેવો એટલે આરોગ્ય સારું છે ને, અથવા તો સ્વાસ્થ્ય સારું છે ને, અન્યથા કિમપિ બીજું કંઈ પણ, મનુષ્ય વાણી એટલે મનુષ્યની વાણી, વક્તું એટલે બોલવા, પ્રચલિતતા એટલે પ્રખ્યાત છે અથવા તો જાણીતી છે, મરુભૂમિ એટલે રણ પ્રદેશનો રાજા, સોરી રણ પ્રદેશનો રૂપક એટલે રાજા, અમંત્રમ એટલે મંત્ર ન હોય તેવો, અનૌષધમ એટલે ઔષધ ન હોય તેવું, દુર્લભ એટલે મળવો મુશ્કેલ, નિરર્થકમ એટલે નકામો, ત્યારબાદ છતેશામ એટલે તેમની. ચલો હવે જે છે પાઠ સમજીએ અને લાસ્ટમાં તમે લોકો આ શબ્દાર્થનો સ્ક્રીનશોટ જે છે બાળ મિત્રો લઈ લેજો, બરાબર છે. ચલો જોતા જઈએ તો આપણે જે છે એક ઉષ્ટ્ર અસ્તિ, એક જે છે એ શું છે ઊંટ છે, ઉષ્ટ્ર સ્વભાવનો વક્ર અસ્તિ, ઊંટ સ્વભાવ જે છે એ કેવું છે વાકું છે, હંમેશા બીજાના દોષ જ જુએ છે, સહ સર્વદા દોષ હે વો પશ્યતિ, સહ એટલે તે, સર્વદા એટલે હંમેશા, દોષ એટલે માત્ર દોષ, બીજાના જે છે એ અવગુણ જ જુએ છે, એકદા સહ બન્યો અટતિ, એકદા એટલે એક વાર, સહ એટલે તે, વન્ય અટકે એટલે જંગલમાં ફરે છે, એક વાર તે જંગલમાં ફરે છે. હવે જો સૌ પ્રથમ કોણ મળે છે, માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એક શુકમ પશ્યતિ, રસ્તામાં તે, માર્ગે તે રસ્તામાં તે કોને જુએ છે, વૃક્ષસ્ય ઉપરી, વૃક્ષસ્ય એટલે વૃક્ષની ઉપર, એકમ શુકમ પશ્યતિ એટલે એક પોપટને, શુક એટલે પોપટ, શુકમ એટલે પોપટને, પશ્યતિ એટલે જુએ છે, પશ્યામી મી, મેં તમને લોકો કીધું હતું મી એટલે શું આવે આપણા માટે જોઉં છું તો આવે, પણ પોપટ માટે છે, બીજા માટે છે એટલે પશ્યતિ. ઉષ્ટ્ર શુકાયમ કથયતિ, ઊંટ જે છે એ પોપટને કહે છે, શું કહે છે, હે શુક તવ ચંચુ વક્રાસ્તિ, તો કે હે પોપટ તવ ચંચુ એટલે તારી ચાંચ વક્રાસ્તિ એટલે કેવી છે વાકી છે, શુક લજ્જા અનુભવતી, આવું જે છે આપણને કોકીએ બરાબર પોપટને ઊંટે કીધું તો ઊંટ પોપટ શું અનુભવે છે, શરમ અનુભવે છે આપણને કોઈ, આપણે જે છે બરાબર આપણે ભલે આપણે સોળે વ્યવસ્થિત રીતે છે, સોળ સોળ સોળાની કહીએ ને કે વ્યવસ્થિત છે આપણે, આપણા શરીરમાં કઈ પણ ખોડખા પણ નથી, પણ કોઈ જે વ્યક્તિ લંગડો હોય તમે એમ કહેજો છે કે તું લંગડો છો, તો કોઈ આંધળો હોય કે જો આંધળો છો તો ગમશે તો નહીં, શું થશે એ વ્યક્તિ શરમ અનુભવે છે, આપણે કોઈ દિવસ એવું કહેવું જોઈએ નહીં. તો અહીંયા જે છે પોપટ શરમ અનુભવે છે, લજ્જા અનુભવે છે એટલે શરમ અનુભવે છે, ઉષ્ટ્ર હસતિ અગ્રે ચલતિ અને મોટો હસે છે ને આગળ ચાલે છે એવું પોપટને પહેલા કહી દીધું, પોપટ તો બિચારો શરમ અનુભવે છે. હવે કોણ મળે છે ચિત્રમાં જુઓ, માર્ગે સહ કુકુર પશ્યતિ, રસ્તામાં તે કૂતરાને જુએ છે, ઉષ્ટ્ર કુકુરાય કથયતિ, ઊંટ કૂતરાને કહે છે, હે કુકુર એ કે હે કૂતરા તવ પૂછમ વક્રમ અસ્તિ, પૂછમ એટલે પૂછડું એ કે તારું પૂછડું કેવું છે, તો કે તારું પૂછડું વાકું છે, કુકુર લજ્જમ અનુભવતિ, કૂતરો શું અનુભવે છે, લજ્જમ એટલે શરમ, કૂતરો જે છે શરમ અનુભવે છે, ઉષ્ટ્ર હસતિ અગ્રે ચલતિ, ઊંટ હસે છે અને આગળ જાય છે, કૂતરાને પણ કહી દીધું તારી પૂછડી વાકી છે એમ કરીને હસે છે અને આગળ જાય છે. હવે જુઓ આગળ કોણ મળે છે, બગલો મળે છે, માર્ગે બક અસ્તિ, આગળ રસ્તામાં જાય છે તો શું છે, રસ્તામાં બગલો છે, બકમ દ્રષ્ટ્વા, બકમ દ્રષ્ટ્વા એટલે બગલાને જોઈને, ઉષ્ટ્ર વદતિ, ઊંટ કહે છે વદતિ એટલે, તવ ગ્રીવા વક્રા અસ્તિ, તવ ગ્રીવા એટલે તારી ડોક વક્રા અસ્તિ એટલે કેવી છે વાંકી છે, બક ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ પશ્યતિ અપિન, બગલો ઊંટ તરફ, ઉષ્ટ્રમ પ્રતિ એટલે ઊંટ તરફ, પશ્યતિ એટલે જોતો, અપિન એટલે જોતો પણ નથી, બગલો જે છે શું કહ્યું, ભલે ની ડોક વાકી છે પણ એને ઊંટે એવું કીધું તારી ડોક વાકી છે તો ઊંટ તરફ બગલાએ જોયું પણ નહીં. હવે આગળ કોણ મળે છે, માર્ગે શૃગાલહ મિલતિ, માર્ગે એટલે રસ્તામાં, શૃગાલહ એટલે શિયાળ, મિલતિ એટલે મળે છે, શૃગાલહ પૃચ્છતિ,
શિયાળ પૂછે છે, હવે શિયાળ ઊંટને પૂછે છે, ઉષ્ટ્ર પ્રાતઃ કથમ અસ્તિ, એ કે ઊંટ ભાઈ કેમ છો, સ્વાસ્થ્યમ સમીચીનમ વા, એ કે સ્વાસ્થ્યમ સમીચીનમ વા એટલે તમારું આરોગ્ય સારું છે ને, કે સ્વાસ્થ્ય તો સારું છે ને, ઉષ્ટ્ર ભગવતિ ઊંટ કહે છે, જો શું જવાબ આપ્યો, સ્વાસ્થ્યમ સમીચીનમ, સ્વાસ્થ્ય તો એ કે મારું સારું છે, કિંતુ અન્ય તો કિમપિ સમીચીનમ નાસ્તિ, સમીચીનમ એટલે સારું, અન્ય તો એટલે બીજું કંઈ પણ સારું નથી, કે મારું સ્વાસ્થ્ય સારું છે પણ બીજું કંઈ પણ સારું નથી. શુકસ્ય ચંચુ વક્રા, ઈકે પોપટની ચાંચ વાકી છે. કુક્કરસ્ય પૂંછમ વક્રમ, કૂતરાની પૂંછડી વાકી છે. બગસ્ય ગ્રીવા વક્રા, અને બગલાની ડોક વાકી છે. ઈકે બરાબર, કે મારું સ્વાસ્થ્ય તો સારું છે પણ પોપટની ચાંચ વાકી છે, કૂતરાની પૂંછડી વાકી છે અને બગલાની ડોક વાકી છે, એવું શિયાળને કહે છે. કોણ કહે છે? ઊંટ કહે છે. હવે જો ઊંટ શું જવાબ આપે છે એનો, શૃગાલહ વદતિ, શિયાળ કહે છે, સુકસ્ય ચંચુ વક્રા, ભલે કે પોપટની, શિયાળ એટલે નોનીમના, પોપટની, પોપટની ચાંચ વાકી છે, કિંતુ એટલે પણ, હવેની ખાસિયત શું છે? સહ મનુષ્ય વાણી વક્તુમ શક્નોતિ, તે મનુષ્યની વાણી બોલી શકે છે. શક્નોતિ એટલે વક્તુમ એટલે બોલી, શક્નોતિ એટલે શકે છે, તે મનુષ્યની વાણી બોલી શકે છે. તમારા ઘરે કે કોઈની ઘરે જોયો છે તમે, પોપટ પડેલો હોય બરાબર, મીઠું મીઠું કે તો એ પણ બોલે, રામ રામ કે તો એ પણ બોલે બરાબર, તો એ શું કરે છે? પોપટની જેમ, પોપટ સોરી, જે મનુષ્યની જેમ છે, એ મનુષ્યની વાણી બોલી શકે છે. કુક્કરસ્ય પૂંછમ વક્રમ, હોશિયાર કૂતરા કે છે કે કૂતરાની પૂંછડી ભલે વાકી હોય, કિંતુ એટલે પણ, સહ સ્વામી ભક્ત અસ્તિ, તે પોતાના માલિક પ્રત્યે કેવો છે? વફાદાર છે. હવે જો આપણે જોઈએ કે ઘરમાં કૂતરો પડેલો હોય તો એ શું થશે? તો કે એના એ જેના ઘરનો એમ એનો જેનો એ ઘરનો માલિક છે બરાબર, તો એ કહેશે કે કેવો છે, તો શું થશે? ચોર ચોરી કરવો છે, શું કરશે? તરત કૂતરો એને ભસવા લાગશે, કરડશે અને એના ઘરને બચાવશે. તો એ શું થયું? એના માલિક પ્રત્યે વફાદાર છે. તો ભલે એની પૂંછડી વાકી હોય પણ એના માલિક પ્રત્યે વફાદાર છે. બગલાનું જુઓ, બગસ્ય ગ્રીવા વખરાય, કે બગલાની ડોક વાકી છે, કિંતુ એટલે પણ, બગલાની ડોક વાકી છે પણ, તસ્ય એકાગ્રતા પ્રચલિતા, તેની એકાગ્રતા જે છે, એકાગ્રતાનો એનો ગુણ છે, એ પ્રચલિતા એટલે પ્રખ્યાત છે, જાણીતો છે. મેં તમને પહેલા વાત કરી હતી ને કે તળાવમાં ઊભો હોય, નદી કિનારે ઊભો હોય, માછલીઓને જો ખોરાક ખાવ હોય શું કરશે? તો કે એકદમ સ્થિર ઊભો રહેશે, આંખનો પલકારો, પણ જેને કહેવાય કે એકદમ સ્થિર ઊભો હોય, જેવો અને એક પગ એનો પાછળ કેવો હોય તમે જોજો, કે ગુચ્છો હોય, જેવી એને ખબર પડશે આંખનું ધ્યાન નીચે હોય, માછલી આવી છે, તડાપ મારીને જે છે લઈ લેશે બરાબર. સુકામે ક્યારે શક્ય બને છે? ને તો માછલીઓ તો પછી આમ તમ તરતી જઈ ને, કારણ કે એની એકાગ્રતાનો ગુણ છે એની અંદર, એટલા માટે બરાબર. તો એનામાંથી આપણે શીખવાનું છે એકાગ્રતા કેળવવાની છે. તો કે એની એકાગ્રતા પ્રચલિત છે. હવે જો ઊંટને કહે છે, ભવત સર્વાણી અંગાની વક્રાણી સંતિ, ભવત એટલે તમારા બધા જ અંગો બરાબર કેવા છે? તો કે બધા જ અંગો વક્રાણી સંતિ એટલે વાકા છે, કિંતુ એ કે તમારા તો બધા અંગો વાકા છે, કે એના તો એક એક કરતા પોપટના કૂતરાના બગલાના, પણ તમારા તો બધા અંગો વાકા છે, પણ ભગવાન મરુભૂમ્યા રૂપ અસ્તિ, તમે રણ પ્રદેશના, મરુભૂમિ એટલે રણ પ્રદેશના, રૂપ એટલે રાજા છો, તમે રણ પ્રદેશના રાજા છો. વળી શું કહે છે? કારણ કે એ છે ને, કારણ કે રણ પ્રદેશમાં વધારે સમય કોઈ પણ પ્રાણી રહી શકે નહીં ઊંટ સિવાય બરાબર. શું કામે? તો કે એની એવી રચના છે ભગવાનની, એ પ્રાણીની, કે એના પગમાં જે છે પૂછી પૂછી ગાદલ જે હોય છે, તમે જોયું ને ઊંટના પગમાં, તો એને જે છે એ રેતીને ગરમ ન લાગે. વળી એના શરીરમાં એવી રચના છે, મોટી કોથળી મૂકતા હોય છે, કે એની અંદર એ જે છે એકવાર ઘણું પાણી પી લે પછી ટૂંકમાં એમાંથી એને એ જેને કહેવાય ને કે પાણી જે છે એ ઝરતું હોય છે, ટૂંકમાં એને પાણી ન પીએ તો એ ચાલે, જ્યારે રણમાં ગયું હોય બરાબર, તો એ પ્રાણી જ માત્ર એવું છે જે રણમાં રહી શકે છે. આપણે બા બીજા પ્રાણીને લઈ જશું તો શું થશે? એ રહી શકશે નહીં. તો શિયાળ ઊંટને કહે છે, તમારે તો ઘણા અંગો વાકા છે પણ તમે રણ પ્રદેશના રાજા છો. અભિજ કૈશમ ચંચુ ઉચ્છસ્ય ગ્રીવાયા ચ પ્રયોજનમ અસ્તિ,
વળી તેની ચાંચનો પૂંછસ્ય એટલે પૂંછડીનો ગ્રીવા એટલે ડોકનો પ્રયોજનમસ્ય એટલે કંઈક ને કંઈક તો ઉદ્દેશ છે જ હેતુ છે જે કંઈ કંઈનો કામમાં નથી નિરર્થકમ નાસ્તિ નિરર્થકમ એટલે કામમાં નથી હવે જો એક સરસ શ્લોક આપેલો છે અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ ઔષધમ અમંત્રમ અક્ષરમ નાસ્તિ એટલે મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી અને ઔષધ ન હોય એવું એક પણ શું નથી મૂળ નથી એ તો ભલે આપણે ન ઓળખી શકીએ કે આ મૂળ આ બીમારીમાં કામ આવે બરાબર ઔષધ એટલે આ દવા એની આ બને પણ આપણે ઓળખી શકીએ નહીં પણ બધા મૂળ જે છે વનસ્પતિના કેવા છે તો કે ઔષધમાં કામ આવે એવા છે અને મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી બધા જે અક્ષરો જે છે જોડશું શું થાય સરસ મજાનો મંત્ર બનતો હોય છે અયોગ્ય પુરુષો નાસ્તિ અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી બધા વ્યક્તિઓ જે છે કેવા હોય છે યોગ્ય જ હોય છે ભલે એની અંદર દોષ હોય નહીં જોવાના પણ ગુણો જોવાના છે સાથે સાથે યોજક તત્ર દુર્લભ તે બાબતમાં યોજક મળવો મુશ્કેલ છે કોઈ સંપૂર્ણ હોતું નથી પ્રાણી માત્ર હોય ને તો દોષ અને દોષ તો હોય છે સાથે સાથે અહીંયા જે છે શું કહેવામાં આવ્યું છે આ પાઠમાં તો કે આપણે એમના ગુણો પણ જોવા જોઈએ ચલો બાળ મિત્રો આશા રાખું છું કે આ પાઠ તમને લોકોને એકદમ સરસથી સમજાઈ ગયો હશે જો ન સમજાય તો તમે જે છે એ સમજવાની એક બે વાર વિડીયો જોઈને કોશિશ કરજો જેથી કરીને ટેસ્ટમાં કે તમે ત્યારે તમને ભાષાંતર પૂછે સેન્ટ્રલ એક્ઝામમાં બરાબર